subscribe now and press the bell icon. Never miss an update. नमस्कार विद्यार्थी मित्रों, श्री गंगोत्री स्कूल गोंडल में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विषय गणित मां प्रकरण नंबर 11 मां स्वाध्याय 11.4 જોવાનું છે। એનો આપણે પહેલો દાખલો આપણે જોઈએ તો અત્યાર સુધી આપણે જે 11.3 સુધી છે ને, ચોરસ નું ક્ષેત્રફળ, લંબચોરસ નું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ, ત્રિકોણ નું ક્ષેત્રફળ, ત્યાર પછી લાસ્ટ માં આપણે વર્તુળ નો પરિઘ અને ક્ષેત્રફળ વગેરે દાખલાઓ કર્યા। દરેક ની પરિમિતિ અને દરેક ના ક્ષેત્રફળ આપણે મેળવ્યા। હવે આ જે 11.14 છે એમાં બધું મિક્સ થોડું ઘણું આવશે। કોઈ પણ એક લંબચોરસ આકાર આપેલો હોય એની અંદર ચોરસ આકાર હોય, અથવા તો લંબચોરસ આકાર હોય એની અંદર વર્તુળ આકાર હોય, અથવા તો ચોરસ આકાર હોય એની અંદર વર્તુળ, તો આપણને જે માહિતી આપી હોય રકમમાં એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે। આમાં નવા હવે કોઈ બીજા સૂત્ર આવતા નથી, બરાબર છે। તો આપણે આકૃતિ દ્વારા સમજૂતી મેળવવાની, જેથી કરીને કોઈ પણ દાખલો છે એ આપણને સરળ લાગે। તો સૌથી પહેલા આપણે જોઈએ ક્વેશ્ચન 1। એક ભાગ 90 મીટર લાંબો અને 75 મીટર પહોળો છે। જો લાંબો એટલે લંબાઈ અને પહોળો એટલે પહોળાઈ, તો આપણે સૌથી પહેલા તો અહીં એની આકૃતિ આ બાજુ આપણે દોરીએ। તો ભાગ કેવો કીધો છે, તો કે લંબચોરસ છે, તો અહીં આપણે એની લંબાઈ અને પહોળાઈ લખી નાખી। લંબાઈ આપી છે 90 મીટર, તો L બરાબર આપણે ગણશું 90 મીટર, અને પહોળાઈ એટલે આપણે B બરાબર ગણશું 75 મીટર, બરાબર છે। આ લંબાઈ અને એની પહોળાઈ જોઈએ, તો તેની ફરતે ચારે તરફ બહારની બાજુએ 5 મીટર પહોળો રસ્તો બનાવવાનો છે। એનો મતલબ એવો થયો કે અહીંથી આપણે આ ગેપ ગણીને એટલે 5 મીટર પહોળો, એટલે બધી બાજુ એની ફરતે આમ 5 મીટર પહોળો રસ્તો, એટલે ખરેખર છે ને આ રીતનું થાય। જો આ બાજુ તમે ગણો ને આ 5 મીટર, આ બાજુ 5 મીટર, પછી આ બાજુ આ ગેપ ગણો તો 5 મીટર નો ગણવાનું છે। બધી બાજુ ટૂંકમાં 5 મીટર જગ્યા છોડી દેવાની, એટલે અંદર જે આ છે આ ભાગ છે, બરાબર। આ જે છે એ ભાગ છે, પછી આ જે છે ઈ એનો રસ્તો, એટલે કે 5 મીટર બાગની જે કડ હોય, પહોળાઈ હોય કે લંબાઈ હોય, એની કડથી આ 5 મીટર અંતરે આ રસ્તો બનાવવાનો છે। તો એને આપણે થોડુંક અલગ રીતે સમજીએ કે આજે અલગ ભાગ આપણે દર્શાવીએ, આ જે છે આ બધો રસ્તો છે, બાગના બહારના ભાગ ક્ષેત્રફળ શોધો, એટલે આ જે ભાગ છે આ બધાનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો સૌથી પહેલા આપણે શું વિચારશું, તો કે એક તો ભાગનું ક્ષેત્રફળ પહેલા શોધી નાખવાનું, કારણ કે એની લંબાઈ અને પહોળાઈ આપણને આપેલ છે। તો અહીંયા સૌ પ્રથમ અહીં ભાગની લંબાઈ એટલે કે L બરાબર આપેલ છે 90 મીટર, અને પહોળાઈ B બરાબર આપેલ છે 75 મીટર। તો આપણે લંબચોરસ ભાગ છે એનું ક્ષેત્રફળ શોધીએ, તો લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ, એનું સૂત્ર શું આવે, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ। આપણે આગળ શીખી ગયા છીએ લંબચોરસ નું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ કેટલી આપી છે, તો કે 90 મીટર, અને પહોળાઈ તો કે 75 મીટર। હવે આ બંનેનો આપણે કરવાનો છે ગુણાકાર,
તો જો 75 ગુણ્યા 9 પર નાખીએ પછી આ 90 નું જે શૂન્ય છે ને એ પછી આપણે એડ કરી દેશું તો 9 5 45 વધી 4 9 7 63 63 ને 4 67 પછી આ 90 નું એક શૂન્ય એટલે આનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 6750 એકમ મીટર માં હતો તો મીટર સ્ક્વેર આ એવું ભાગનું ક્ષેત્રફળ આ લખી નાખીએ ભાગનું ક્ષેત્રફળ ભાગનું ક્ષેત્રફળ કેટલા હેક્ટર છે એમ પણ કીધું છે જો રકમ ભાગનું ક્ષેત્રફળ કેટલા હેક્ટર એટલે આ જે ક્ષેત્રફળ મળ્યું ને મીટર સ્ક્વેર માં મળ્યું છે તો એને આપણે હેક્ટર માં ફેરવશું અહીં જો ત્રિરાશિ હેક્ટર માં ફેરવવું હોય ને મીટર ને તો આ રીતે થાય મીટર સ્ક્વેર ને 10000 મીટર સ્ક્વેર બરાબર 1 હેક્ટર થાય એ આપણે આગળ થિયરી માં આવી ગયું છે એ જરાક જોઈ લેવાનું છે 10000 મીટર સ્ક્વેર 1 હેક્ટર થાય તો આપણે અહીંયા કેટલો જવાબ આવ્યો છે ભાગનું ક્ષેત્રફળ તો કે 6750 મીટર સ્ક્વેર બરાબર કેટલા હેક્ટર બરાબર છે તો ક્રોસ ગુણાકાર કરીએ 6750 એને ગુણ્યા 1 અને એના છેદમાં કેટલા આવે તો કે 10000 હવે જો આનું એક શૂન્ય ઉડી ગયું હવે ખાલી વધ્યું છે 675 ના છેદમાં 1000 એને આપણે દશાંશ ચિહ્નમાં ફેરવીએ વધ્યું છે કેટલું તો કે 675 એના છેદમાં 1000 હવે દશાંશ ચિહ્નમાં ફેરવીએ એટલે અહીંથી ગણીએ તો દશાંશ ચિહ્ન મૂકવાનું થાય કે અહીંથી 1 2 ને 3 શૂન્ય છે તો 1 2 અને 3 એટલે 6 ની આગળ દશાંશ ચિહ્ન આવે તો એની આગળ એક પણ શૂન્ય ન હોય તો શૂન્ય મૂકી દેવાનું અને પછી મૂકશું 675 આ શેમાં ફરી ગયું તો કે હેક્ટર ફરી વખત જોઈ લ્યો 675 જવાબ હતો આ ઉભા રહે ત્યાંથી આપણે નીચે ગણવાનું કે 1000 છે તો ત્રણ સંખ્યા પહેલા દશાંશ ચિહ્ન એટલે 1 2 અને 3 એટલે જવાબ આવે 0.675 હેક્ટર બાકીનું ક્ષેત્રફળ હેક્ટરમાં ફેરવાઈ હવે આપણે શું કીધું છે તો કે રસ્તાનું ક્ષેત્રફળ શોધો તો રસ્તાનું ક્ષેત્રફળ એમનેમ તો આપણને ખ્યાલ ન આવે તો આપણે છે ને આ જે આકૃતિ તૈયાર થઈ છે ને એમાં આખે આખો મોટો લંબચોરસ ભાગ જેમાં બાદે આવી જાય અને રસ્તો પણ આવી જાય ઈ કેટલો થાય તો જો ભાગ આટલે સુધી આપણે ગણીએ ને આ આકૃતિમાં જોજો આટલે સુધીનો ભાગ 90 હોય પ્લસ એમાં આ 5 ભાગ વધ્યો 5 મીટર આ રસ્તો આ બાજુથી આટલો વધ્યો જો આ બાજુ આ રસ્તો આટલો વધ્યો એટલે આખે આખી કિનારી પછી આ બાજુ આમ 5 મીટર વધે છે રસ્તો તો આ બાજુ આ 5 મીટર વધ્યો એટલે આ આખે આખી લીટી આપણે ગણીએ તો કેટલી થઈ તો કે 90 ને 5 95 ને 5 100 મીટર થઈ બરાબર છે ફરી વખત સમજજો બાકનું આટલું હતું 90 મીટર એમાં આ બાજુનો ભાગ 5 મીટર વધ્યો એટલે 95 થયું આ બાજુનો ભાગ 5 મીટર વધે એટલે 95 ને 5 100 તો એનો મતલબ એવો થયો આ ભાગ રહ્યો અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું થયું તો કે 100 મીટર એવી જ રીતે આ લંબાઈ આપણને મળી ગઈ તો L બરાબર મળી ગયો 100 મીટર એવી જ રીતે પહોળાઈની વાત કરીએ તો આ ભાગથી અહીંયા ભાગ સુધી તો અહીંયા જો અંદર ભાગની પહોળાઈ કેટલી હતી તો કે અહીંથી અહીંયા સુધીનું માપ 75 હતું તેમાં 5 મીટર વધી જાય આ બાજુનો ભાગ આવું અથવા અહીંથી આમ વિચારીએ તો આ વધી જાય 5 મીટર અને આ બાજુ 5 મીટર વધારી દીધો એટલે 75 ને 5 80 ને 5 85 તો પહોળાઈ કેટલી આવી 85 મીટર હવે યાદ રાખજો આમાં રસ્તો સમાવેશ થઈ જાય અને ભાગનું પણ લંબાઈ આવી કારણ કે આપણે આખા આખો ભાગ લીધો છે તો આપણે શું કરવાનું છે રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે ને એટલે આપણે આ રીતે કરશું પેલા આ મોટા ભાગનું જે ક્ષેત્રફળ છે ને આપણે નાના ભાગ અંદર જે હતો આ ભાગ હતો એનું ક્ષેત્રફળ આપણે શોધી લીધું છે મીટર સ્ક્વેરમાં બરાબર છે ભાગ પછી આપણે આખે આખાનું ક્ષેત્રફળ શોધી લેવાનું આ મોટો આખો ભાગ છે ને એનું
પછી એમાંથી આ બાગનું જે ક્ષેત્રફળ છે એ કાઢી નાખશું એટલે બાકી શું વધે ઓકે રસ્તો આ રીતે આપણે ક્ષેત્રફળની ગણતરી કરવાની છે તો હવે આપણે અહીં હેડિંગ આપશું રસ્તા સહિત લંબચોરસનું ક્ષેત્રફળ રસ્તા સહિત એમ લખશું રસ્તા સહિત લંબ ચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર તો એ જ રહે એલ ગુણ્યા બી તો લંબાઈ એમાં કેટલી આપી છે તો કે આખી મોટી લંબાઈ બીજી મળી 100 મીટર અને પછી 85 75 ને 5 80 ને 5 85 તો આ કેટલી થઈ 8500 મીટર સ્ક્વેર આ રસ્તા સહિત જે મોટો લંબચોરસ બન્યો જેમાં બાગનો પણ સમાવેશ થઈ છે એનું આપણને ક્ષેત્રફળ મળ્યું 8500 મીટર સ્ક્વેર ઓકે આ તો મળી ગયું હવે આપણે શોધવાનું છે રસ્તાનું કીધું છે જો તો આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો તો આપણે હેડિંગ આપશું હવે રસ્તાનું ક્ષેત્ર શું કરવાનું તો કે મોટો જે ભાગ આપણે હમણાં શોધ્યો છે મોટા લંબચોરસ આને મોટો લંબચોરસ કહેશું આપણે કારણ કે આખા આખો ભાગ એમાં બાગનો પણ સમાવેશ થાય છે તો મોટા લંબચોરસનું ક્ષેત્રફળ અને એમાંથી આપણે બાદ કરવાનું થાય શું તો કે આ લંબચોરસ ભાગમાંથી બાગનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ એટલે બાકી શું વધે આ રસ્તો બરાબર તો એમાંથી આપણે બાગનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ તો મોટા ભાગનું ક્ષેત્રફળ કેટલું આવ્યું તો કે 8500 મીટર સ્ક્વેર એમાંથી આપણે જ્યારે ગણતરી કરતા હોય ત્યારે એકમ આપણે ન લખી તો પણ ચાલે તો 8500 લંબચોરસનું ક્ષેત્રફળ મોટા લંબચોરસનું એમાંથી બાગનું ક્ષેત્રફળ કેટલું તો કે બાગનું ક્ષેત્રફળ 6750 મીટર સ્ક્વેર 6750 હવે આ બંનેની આપણે બાદબાકી કરવાની છે તો 8500 એમાંથી બાદ કરીએ 6750 શૂન્ય 0 માંથી 5 નો જાય 10 કો અને 4 10 10 માંથી 5 જાય તો 5 4 માંથી 7 નો જાય 10 કો અને 7 10 10 ને 4 14 14 માંથી 7 જાય તો 7 7 માંથી 6 જાય તો 1 તો 1750 1750 મીટર સ્ક્વેર આ શેનું ક્ષેત્રફળ આવ્યું તો કે રસ્તાનું ક્ષેત્રફળ પ્રથમ દાખલો છે એટલે થોડુંક વ્યવસ્થિત આપણે આકૃતિ સમજવાની છે અને જો આકૃતિ એકવાર સમજાઈ ગઈ વ્યવસ્થિત એટલે પછી આ દાખલો સરળતાથી સમજાઈએ ઓકે તો એના પછીનો હવે દાખલો આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 2 છે 125 મીટર લંબાઈ અને 65 મીટર પહોળાઈ ધરાવતા એક લંબચોરસ ભાગની ફરતે પહેલા તો લંબચોરસ ભાગ આપ્યો છે એટલે એટલું આપણે દોરી નાખીએ આગળનો જે દાખલો કર્યો હતો ને એ જ મુજબ છે આ ભાગ છે બરાબર લંબચોરસ એની લંબાઈ આપી છે 125 એટલે l બરાબર 125 મીટર અને b બરાબર આપ્યું છે 65 મીટર પહોળાઈ તો b બરાબર 65 મીટર ધરાવતા એક લંબચોરસ ભાગની ફરતે ચારે તરફ બહારની બાજુ જો શબ્દ આપ્યો છે બહારની બાજુએ ચારે તરફ અને ફરતે શબ્દ આ ઉપર ખાસ ધ્યાન રાખજો કારણ કે એવા પણ હવે દાખલા આવશે કે એની અંદરની બાજુએ પણ કીધું હોય તો આપણે બાગનું માપ આ 125 ગણવાનું લંબાઈ પહોળાઈ એ ખાસ ધ્યાન રાખજો આ ભાગ તો આપણે દોરી નાખ્યો એની ફરતે એટલે લંબચોરસ હોય તો એની ફરતે આ ભાગ થાય ફરતે એટલે એની ચારે બાજુ આવી ગઈ આ એક બાજુ પછી આ બાજુ પછી આ બાજુ અને પછી આ બાજુ આ એની ચારે બાજુ એટલે એને ફરતે થઈ ગયું
બરાબર છે ફરતે ચારે તરફ બહારની બાજુ એટલે આ બગીચો આટલો છે આટલો બગીચો છે તો એની આ બહારનો ભાગ છે 3 મીટર પહોળો રસ્તો છે એટલે બધી બાજુ 3 મીટર માપ છે આ 3 મીટર હોય આ બાજુ પણ આ 3 મીટર પહોળો રસ્તો આ બાજુ 3 મીટર અને આ બાજુ પણ 3 મીટર બરાબર છે તો આ રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે પહેલો જે દાખલો કર્યો એ જ મુજબ આપણે કરવાનો છે કઈ રીતે સૌથી પહેલા આપણે ભાગનું જે માપ આપ્યું છે 125 મીટર લંબાઈ અને 65 પહોળાઈ પહેલા આપણે ભાગનું ક્ષેત્રફળ શોધીશું બરાબર છે તાઈ લખીએ ભાગની લંબાઈ L બરાબર 125 મીટર અને પહોળાઈ આપી છે B બરાબર 65 મીટર તો આપણે લંબચોરસ ભાગ છે તો અહીં લખશું લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ તો લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ L ગુણ્યા B તો 125 એને ગુણ્યા કરવાના છે 65 હવે 125 અને 65 નો આપણે કરવાનો છે ગુણાકાર તો આ બાજુ ગુણાકાર કરીએ તો 125 ગુણ્યા 65 એકમ દશક ને શૂન્ય 6 35 વધી 3 6 2 12 13 14 ને 15 નો 5 વધી 1 6 1 6 ને 1 7 હવે 5 નો વારો 25 વધી 2 5 2 10 ને 2 12 વધી 1 5 1 5 ને 1 6 તારે કેટલા આવશે 5 2 6 ને 5 11 નો એકડો વધી 1 7 ને 8 8125 એકમ તો કે મીટર છે રકમમાં તો મીટર સ્ક્વેર આ એવું ભાગનું ક્ષેત્ર આ લખી નાખવાનું ભાગનું ક્ષેત્ર હવે 3 મીટર બધી બાજુએ 3 મીટર નો ગેપ કરી પછી એક મોટો રસ આ 3 મીટર નો આવડો આ રસ્તો છે એટલે આ જે મોટો ભાગ જે લંબચોરસ મોટો ભાગ પછી બને છે આ 3 મીટર આપણે ગેપ છોડ્યા પછી રસ્તા તો આપણે શું કરવાનું છે તો કે સૌથી પહેલા આપણે મોટો ભાગ જે છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર છે તો આ લખશું મોટા લંબચોરસનું ક્ષેત્રફળ મોટા લંબચોરસ માટે પહેલા એની લંબાઈ લખવી પડશે તો લંબાઈ L શું મળશે તો કે એક તો 125 પ્લસ ખાસ ધ્યાન રાખજો આ 125 એટલે આટલો ભાગ પછી એમાં આ 3 મીટર ઉમેર એટલે પ્લસ 3 બીજા પાછા 3 મીટર ઉમેરે એટલે બીજા પાછા 3 એટલે ખરેખર કેટલી થઈ એની લંબાઈ તો કે 125 ને 3 128 29 30 ને 31 131 મીટર ખાસ યાદ રાખજો હવે આપણે આ જે ભાગ છે આની આખી લંબાઈ આવી 131 મીટર કઈ રીતે તો કે ભાગનું 125 હતી પછી 3 મીટર પહોળો રસ્તો આ બાજુ અને 3 મીટર આ બાજુ એટલે 3 ને 3 6 મીટર આમાં ઉમેરી દે એટલે આખે આખો એનો લાંબો ભાગ આવી જાય લંબાઈ મળી જાય એવી જ રીતે એની પહોળાઈ મેળવીએ તો હવે આમ જોવાનું છે પહોળાઈ એટલે આ પહોળાઈ ભાગની પહોળાઈ કેટલી હતી તો કે 65 પછી એમાં 3 મીટર આ ભાગ વધી જાય અને 3 મીટર આ ભાગ જો આ ભાગ અને આ ભાગ 3 મીટર વધી જાય એટલે 3 વત્તા 3 એમાં 6 મીટર વધારો આપણે કરવાનો છે તો 65 ને 6 કેટલા થાય તો કે 71 મીટર આ માપ આપણને મળી ગયું બરાબર છે 65 ને 3 68 69 70 ને 71 હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો મોટા લંબચોરસનું હેડિંગ આપશું આપણે મોટા લંબચોરસનું લંબચોરસ
ભાગનું ક્ષેત્રફળ. આપણે પહેલા દાખલામાં એમ લખ્યું હતું કે રસ્તા સહિત લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ, તો આ આપણે આ રીતે પણ હવે લખી શકીએ L ગુણ્યા B. હવે આની લંબાઈ કેટલી ગણવાની? 131. અને પહોળાઈ કેટલી ગણવાની? તો કે 71. હવે આ બંનેનો આપણે કરવાનો છે ગુણાકાર, તો 131 ગુણ્યા 71. એકમ દશક ની શૂન્ય, 7 × 7 7 × 3 21 વધી આવે 2, 7 × 7 ને 2 9, 1 × 1 3 × 3 1 × 1 1, 7 × 3 10 ની શૂન્ય વધી 3 9, તો કેટલો આવ્યો? 9301 મીટર સ્ક્વેર. આ મોટા ભાગનું ક્ષેત્રફળ આવ્યું, બરાબર છે. હવે આપણે શોધવાનું છે રસ્તાનું, તો શું કરશું? આ મોટા ભાગમાંથી જે ભાગનું ક્ષેત્રફળ છે ને એ આપણે કાઢી નાખીએ, એટલે બાકીનો જે ભાગ વધે એ રસ્તો વધે, બરાબર છે. તો અહીંયા હેડિંગ આપીએ પાછું, રસ્તાનું ક્ષેત્રફળ બરાબર મોટા ભાગનું ક્ષેત્રફળ, એમાંથી માઇનસ કરશું ભાગનું ક્ષેત્રફળ. તો મોટા ભાગનું ક્ષેત્રફળ 9301 મીટર સ્ક્વેર, અને એમાંથી ભાગનું ક્ષેત્રફળ આપણને મળ્યું તો અહીંયા 8125. હવે આ બંનેની આપણે બાદબાકી કરવાની છે, 9301 - 8125. અહીંયા જો એકમાંથી 5 ભાગ નથી આવતો, આગળ વહી જતી એકાઈ નથી, તો આગળ અહીંયા 2, અહીંયા 9 અને અહીંયા 10. 10 ને 1 11, 11 માંથી 5 જાય 6 ને 5 11, 9 માંથી 2 જાય તો 7, 2 માંથી 1 જાય તો 1, 9 માંથી 8 જાય તો 1. તો કેટલું વધે છે? 1176 મીટર સ્ક્વેર આ રસ્તાનું ક્ષેત્રફળ મળે. તો આ રીતે આ બીજો દાખલો આપણે થાય છે, જેમાં આપણે સૌથી પહેલા ભાગનું ક્ષેત્રફળ શોધ્યું, પછી જે 3-3 મીટર પહોળો આજુબાજુમાં રસ્તો હતો એ એડ કરી, પછી મોટા લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું, અને ત્યારબાદ આપણે પછી રસ્તાનું ક્ષેત્રફળ શોધ્યું. ઓકે, તો હવે પ્રશ્ન નંબર 3 આપણે જોઈએ. તો પ્રશ્ન નંબર 3 માં આપણને 8 સેમી લાંબા અને 5 સેમી પહોળા પૂઠા પર એક ચિત્ર દોરેલું છે. તો સૌથી પહેલા તો આપણે પૂઠું દોરી નાખીએ આ રીતનું. જેની લંબાઈ આપી છે L બરાબર 8 સેમી, અને પહોળા એટલે કે B બરાબર આપેલું છે 5 સેમી. આ એક પૂઠું આપેલું છે, પૂઠા પર એક ચિત્ર દોરેલું છે. પૂઠા પર એટલે આ પૂઠું છે એની અંદર એક ચિત્ર દોરેલું હશે, બરાબર. ખાસ યાદ રાખજો, દોરેલું છે. તો સૌથી પહેલા તો આપણે જે આ માપ આપ્યું છે ને પૂઠાનું, એનું પહેલા ક્ષેત્રફળ શોધી લઈએ. સૌ પ્રથમ લંબચોરસ પૂઠાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? તો કે 8 સેમી. પહોળાઈ કેટલી? તો કે 5 સેમી. તો 8 × 5 = 40. એકમ સેમી માં છે તો સેમી સ્ક્વેર. આ આખા લંબચોરસ પૂઠાનું ક્ષેત્રફળ આવ્યું, લંબચોરસ પૂઠાનું ક્ષેત્રફળ. હવે આપણને જે રકમ હતી એ મુજબ આપણે આટલી ગણતરી કરી નહી, બરાબર છે. હવે આપણે આગળ રકમ વાંચીએ. પૂઠા પર ચિત્રની ફરતે, એટલે પૂઠા ઉપર એક ચિત્ર છે, તો પેલા આપણે ચિત્ર ફરતે 1.5 સેમી હાસ્યો છોડેલો છે, એટલે ફરતે એટલે
અંદર ચિત્ર પણ આપણે લંબચોરસ જ ગણવાનું છે, કારણ કે ફરતે બાજુ હાસિયો છોડવાની વાત કરી છે. તો અંદરનો ભાગ જે છે ઈ આપણે આ ચિત્રનો ગણશું. આ જે છે ઈ ચિત્ર છે, ચિત્ર બરાબર છે. હવે સમજજો, ખાસ આગળના જે બે દાખલા હતા એમાં અંદરનો ભાગ આપણે બાગ આપી દીધો હતો, પછી એમ કીધું હતું કે બાગની બહારની ફરતે બાજુએ રસ્તો છે. તો આપણે શું કરતા હતા કે બાગનું ક્ષેત્રફળ શોધી પછી એના માપમાં વધારો કરતા, એટલે રસ્તો પણ એમાં સામેલ થઈ જાય. આમાં શું કીધું છે તો કે પૂઠું આપી દીધું છે, તો મોટો જે ભાગ છે ને એ આપણે આપી દીધો એટલે એનું ક્ષેત્રફળ શોધ્યું. હવે આપણે કરવાનું છે શું, તો કે અંદર જે ચિત્ર છે એનું માપ લેવાનું છે. તો ફરતી બાજુ હાસિયો જે છે એ 1.5 સેમીનો હાસિયો છે, એનો મતલબ આટલો ભાગ રહ્યો ને એ 1.5 હોય, આ બાજુ આટલો ભાગ 1.5, આ બાજુ આટલો ભાગ 1.5 અને આ બાજુ પણ આટલો ભાગ 1.5 સેમી. બરાબર છે. હવે ખાસ સમજજો કે હવે આખો ભાગ તો 8 છે. હવે ધારો તમારે આ ચિત્રનું ક્ષેત્રફળ શોધવું હોય, આ ચિત્રનું, તો સૌથી પહેલા તો આ 8 ભાગમાંથી 8 સેમી જે છે આખું, એમાંથી પહેલા આ 1.5 બાદ કરવું પડે અને આ 1.5 બાદ કરું, એટલે આ લંબાઈ ગઈ એટલું કાઢી નાખું, પછી આ બાજુની લંબાઈ કાઢી નાખું, 1.5 × 1.5 + 1.5 બાદ કરી નાખું, ત્યાં પછી આ ચિત્રની લંબાઈ આપણને મળશે. એવી જ રીતે પહોળ પહેલા દાખલામાં આપણે સરવાળો કરતા, અહીંયા આપણે જે મોટું માપ આપેલું છે એમાંથી બે બાજુથી હાસિયાનું જે માપ છે 1.5 બાદ કરવું પડશે. હવે આપણે શું શોધવાનું છે કે ચારે તરફ 1.5 સેમી હાસિયો છોડેલો છે, આ હાસિયાનું ક્ષેત્રફળ શોધો. એટલે આગળના દાખલામાં જેમ રસ્તાનું આવતું ને એની જગ્યાએ આ હાસિયો આપણે ગણવાનો છે. ખાલી શબ્દ બદલે છે અને થોડોક આકારમાં ફેરફાર થાય છે. અહીંયા મોટો આકારનું માપ આપણને આપી દીધું, તો અહીં હવે અંદરના ચિત્રનું આપણે પહેલા શોધવાનું છે. બરાબર છે. હવે ચિત્રની લંબાઈ L બરાબર શું ગણશું, તો કે 8 જે છે 8 સેમી, એમાંથી પહેલા આપણે 1.5 બાદ કરશું, ફરી પાછા 1.5 બાદ કરશું. શા માટે? તો કે આખું પૂઠું હતું એ 8 સેમી, એમાંથી હાસિયાનો આ બાજુનો ભાગ 1.5 બાદ કરી નાખો, આ બાજુનો ભાગ બાદ કરી નાખો, એટલે બાકીનો ભાગ હવે કેટલો વધશે, તો કે આટલો વધશે. આવા ઈ ચિત્રની લંબાઈ મળશે. તો ખરેખર કેટલું બાદ કરવાનું થાય, તો કે 8 - 1.5 અને 1.5 એટલે 3 બાદ કરો એટલે કેટલા વધે, તો કે 5 સેમી. બરાબર. અથવા તમે એમ પણ કરી શકો કે 8 સેમી માંથી આ બાદ કરી નાખો, 1.5 + 1.5 કરી નાખો એટલે 1.5 × 3 બાદ કરી નાખો, તો આ રીતે પણ ગણતરી કરી શકાય. હવે એની પહોળાઈ મેળવવાની છે, તો પહોળાઈ b, હવે પહોળાઈ એની આખા પૂઠાની પહોળાઈ કેટલી હતી, તો કે 5 સેમી, એમાંથી બાર કેટલું કરવાનું, તો કે ઈ બાજુ બે બંને બાજુ હાસિયે તો સરખા જ રેખા છે 1.5 1.5, એટલે 1.5 + 1.5 બરાબર 5 - 1.5 એટલે 1.5 ગણીએ તો 1.5 × 3 બાદ કરીએ એટલે કેટલી આવે, 2 સેમી એની પહોળાઈ મળી. બરાબર છે. તો હવે ચિત્રનું ક્ષેત્રફળ શોધવાનું, ચિત્રનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ 5 સેમી અને પહોળાઈ કેટલી આવી, તો કે 2 સેમી, તો 5 × 2 = 10 સેમી² આવ્યું ચિત્રનું ક્ષેત્રફળ. બરાબર છે. હવે આપણે છેલ્લે શું કરવાનું છે, તો કે આપણને આખા પૂઠાનું ક્ષેત્રફળ મળી ગયું છે, પછી ચિત્રનું મળી ગયું, તો આખા પૂઠાના ક્ષેત્રફળમાંથી ચિત્રનું ક્ષેત્રફળ આપણે કાઢી નાખીએ, તો બાકી શું વધે, તો કે હાસ્યનો
ભાગ એ ઓટોમેટિક મળી જાય તો અહીંયા આપણે આસિયાનું ક્ષેત્રફળ શોધવાનું છે તો હેડિંગ આપીએ આસિયાનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ પૂઠાનું ક્ષેત્રફળ માઇનસ એમાંથી ચિત્રનું ક્ષેત્રફળ બાદ કરશું ચિત્રનું ક્ષેત્રફળ તો હવે પૂઠાનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું હતું તો કે 40 સેમી સ્ક્વેર એમાંથી 10 બાદ કરી નાખો બરાબર કેટલા વધે તો કે 30 સેમી સ્ક્વેર આ આપણને મળશે આસિયાનું ક્ષેત્રફળ બરાબર છે તો લખી નાખવાનું તેથી આસિયાન ક્ષેત્રફળ 30 સેમી સ્ક્વેર થાય બસ આટલું જ કરવાનું છે આગળના જે બે દાખલા તમે જોયા એમાં તમને અંદરનો ભાગની લંબાઈ અને પહોળાઈ આપી હતી બહારનો ભાગનો આપણે એડ કરીને એની ફરતે જે રસ્તો હતો એનું માપ એડ કરીને પછી આપણે મોટો ભાગ એનું ક્ષેત્રફળ શોધવાનું આમાં શું હતું તો કે આખા મોટા ભાગનું છે લંબાઈ અને પહોળાઈ આપણને આપી દીધી હતી તો એમાંથી બંને બાજુનો ભાગ આપણે પહોળાઈ જે છે એ બાદ કરીને પછી અંદરના ચિત્રની લંબાઈ અને પહોળાઈ મેળવી અને ત્યારબાદ એનું ચિત્રનું ક્ષેત્રફળ શોધ્યું તો હવે આપણે આસિયાનું જે બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું હતું એમાં શું કર્યું તો કે મોટા પૂઠાનું જે ક્ષેત્રફળ હતું એમાંથી ચિત્રનું ક્ષેત્રફળ આપણે બાદ કરી નાખ્યું એટલે છેલ્લે જે વધ્યું એ આસિયાનું ક્ષેત્રફળ વધે 40 માઇનસ 10 બરાબર 30 તો આ રીતે આપણે અહીંયા સ્વાધ્યાય 11.4 નો પ્રશ્ન નંબર 1 2 અને 3 અહીંયા પૂરા થાય છે ધન્યવાદ થેન્ક યુ